नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ वीडियो में गुणोत्तर ने लगतो त्रीजो दाखलो समझवानो छे। व्यवहारिक दाखला छे आ वीडियो नी अंदर तमाम छे ते। वर्ग में 20 छोकराओ अने 40 छोकरीओ छे। छोकराओनी संख्या अने छोकरीओनी संख्यानो गुणोत्तर केटलो? विद्यार्थी मित्रों, आ प्रकारना जयरे दाखला आवे त्यारे एमा आपणे ए बाबतनु एक खास ध्यान राखशू। कई बाबत? तो पेलू अहीं ए जोवानुं के अहीं पहला कोनुं नाम लखेलू छे। तो अहीं वात छे छोकराओनी संख्या। तो आपणे जयरे गुणोत्तर करीए त्यारे अंशमां छे ए छोकराओनी संख्यानी वात आवशे। पछी शब्दनो उल्लेख छे छोकरीओनी संख्या, तो आ छे ई छेदमां आवशे। आ वात खास याद रखो कि जे जे प्रश्न पूछेलो छे एमां शरूआतमां शुं आपेलू छे ए अंश વિભાગમાં, અને જે પછીનો ભાગ પૂછેલો છે એ છેદ વિભાગમાં આવશે। તો એનો આપણે ગુણોત્તર કેટલો એ આપણે સમજીએ। હવે ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા અંશમાં અને છેદમાં છે છોકરીઓની સંખ્યા। અહીંયા છોકરાઓની સંખ્યા આપણી પાસે કેટલી છે? તો કે છોકરાઓની 20 સંખ્યા છે અને છોકરીઓની સંખ્યા છે 40। હવે આપણે ઘડિયા આવડતા હોય તો 20 દુને 40 ઝડપથી ફટાફટ જવાબ મળી શકે। હવે અહીંયા આપણે તમને સરળતા રહે એટલા માટે 20 એકુ 20 અને 40 એટલે 20 દુ 40। તો અહીંયા અંશમાં અને છેદમાંથી આ બંને 20 ઉડી જાય, એટલે કે 20 એકા 20 થઈ જાય। તો હવે બાકી રહે છે આપણી પાસે અહીંયા 1/2। તો આપણે એને તો ગુણોત્તર સ્વરૂપે લખવું છે, તો આપણે એને અહીં લખીએ કે 1/1, આ છેદમાં જે છે એ પાછળના ભાગે લખાય 2 આ રીતે। તો અહીં છે આપણો જવાબ મળે છે 1/2। તો તમારે અહીંયા એક વાક્ય નીચે લખવું પડે બાકી નોટમાં કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 1/2 છે। સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં, હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે ધોરણ 6 ગણિત પ્રકરણ 12 વિડિયો 2। તમે આ વિડિયો ભાગ નંબર 2 નિહાળી રહ્યા છો। એમાં આપણે ગુણોત્તરના વ્યવહારિક દાખલા ગણો એ આપણે સમજી રહ્યા છીએ। તો હવે ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, તો દાખલા નંબર 4 ગુણોત્તર માટેનો। તમારા મિત્ર કાલ્ય અને રાજુ એનો આ દાખલો છે। કાલ્ય 1 કલાકમાં 6 કિલોમીટર, જ્યારે રાજુ 1 કલાકમાં 4 કિલોમીટર અંતર ચાલે છે। કાલ્યાએ અને રાજુએ કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો? તો આપણે અહીં ગુણોત્તર શોધીએ, એમાં અંશમાં જે પેલું નામ કોનું છે? તો કઈ કાલ્યાએ। છેદમાં કોણ છે? તો કઈ રાજુ વાળી માહિતી પછી છે, એટલે એને આપણે છેદમાં લખશું। તો અહીં કાલ્યાએ કાપેલ અંતર, છેદમાં રાજુએ કાપેલ અંતર। હવે કાલ્યાએ કાપેલું અંતર કેટલું છે? તો કઈ 6 કિલોમીટર, અને રાજુએ કાપેલું અંતર કેટલું છે? તો કઈ 4 કિલોમીટર। તો અહીં આપણે 6/4 આવે। હવે 6 અને 4 કોના ઘડિયામાં આવે છે? તો કઈ 2ના ઘડિયામાં, એટલે 2 તરી 6 અને 2 દુને 4, એટલે 3/2 જવાબ આવે। પણ આપણે એને તમને સરળતા રહે એ રીતે અહીં ગણતરી કરી દઈ। 6 એટલે 2 તરી 6 અને 4 એટલે 2 દુ 4 થાય। અહીં અંશમાંથી અને છેદમાંથી 2 2 ઉડી જશે, તો અહીંયા વધે છે 3/2। તો આપણે અહીં જવાબ લખી લઈએ, પેલા તો 3/2 છે એને બહાર કાઢી લઈએ। હવે આપણે એનો ગુણોત્તર સ્વરૂપે લખીએ, તો 3/2, તો એ અહીંયા લખવા પડે।
ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 5 છે એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે આ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આ પ્રકારના લંબચોરસ ખેતરની વાત છે અહીંયા આ છે ઈ લંબાઈ કહેવાય હવે અહીંયા આપણે એવું લખેલું છે કે લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર તો હવે પહેલું નામ લંબાઈનું હતું એટલે અનુક્રમે એનો 50 મીટર છે ને ઈ લંબાઈને લાગુ પડે અને પહોળાઈ છે ઈ 15 મીટર છે ઈ પહોળાઈને લાગુ પડે છે તો અહીંયા પહોળાઈ છે ઈ 15 મીટર થાય તો આ પ્રકારનું એક ખેતર છે હવે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધવાનું કીધું છે તો આપણે એને હવે કેવી રીતે શોધીએ જોઈએ અહીંયા તો કે અહીંયા છે ઈ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ખેતરની લંબાઈ છેદમાં ખેતરની પહોળાઈ લંબાઈ કેટલી કીધી છે તો કે લંબાઈ આપણને 50 મીટર કીધી છે અને પહોળાઈ છે ઈ 15 મીટર કીધી છે એક વાત વચ્ચે યાદ આવી છે તો તમને જણાવી દઉં કે આવા દાખલા આવે ત્યારે ખાસ જોવાનું કે બંનેના એકમ સરખા હોય એ જરૂરી છે અહીંયા લંબાઈ અને પહોળાઈનો એકમ મીટર જ આપેલો છે એટલે આપણે આ દાખલો ખૂબ સરળતાથી ગણી શકીએ પરંતુ જો એક સેન્ટીમીટરમાં અને એક એક રકમ છે એ મીટરમાં આપેલી હોય તો આપણે એને રૂપાંતરણ કરવું પડે તો આ પ્રકારના દાખલા છે હવે પછીના વિડીયોમાં આવશે હવે આપણે અહીંયા જોઈએ કે 15 અને 50 એ બંને છે એ કોના ઘડિયામાં આવે છે તો આપણે અહીં તમને સરળતા રહે એટલે 5ના ઘડિયામાં તો આવે જ છે કે 10 × 5 કરો 10 × 5 50 કરીએ છીએ અને 3 × 5 15 બોલીએ છીએ તો અહીંયા 5 છે અંશમાંથી અને છેદમાંથી દૂર થશે તો હવે બાકી રહે છે 10 ના છેદમાં 3 તો એ છે એ આપણે બહાર એને કાઢી લઈએ 10 અને અહીંથી છેદમાંથી કોણ આવશે 3 તો ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો તો કઈ 10 જેમ આ છેદમાં રહેલા 3 છે એ ક્યાં જશે પાછળ જશે આ રીતે તો આપણો આ જવાબ થાય છે ત્યાર પછીનો દાખલા નંબર 6 છે 81 અને 108 નો ગુણોત્તર શોધો તો અહી આપણે ગુણોત્તર બરાબર અંશમાં છે એ આપણે 81 લખવા પડશે અને છેદમાં છે તે 108 લખવા પડશે વિદ્યાર્થી મિત્રો હજી એક વખત આ વાત રિપીટ કરી દઉં તમને જેટલા ઘડિયા વધારે આવડશે 1 થી 20 ની બદલે તમને 1 થી 30 સુધીના જો તૈયારી હશે તો આ સ્વાધ્યાયમાં તમને આ દાખલા ગણવાની ખૂબ મજા આવશે તો આપણે જોઈએ અહીં હવે નાના ઘડિયાથી વાત કરીએ તો 81 અને 108 જોઈએ તો 81 માટે 90 90 81 આપણે એવું કહીએ છીએ અને 108 માટે તો કઈ 12 9 108 તો અહીંથી અંશમાંથી અને છેદમાંથી 9 9 છે એ દૂર થાય હજી આપણને ખ્યાલ આવે કે 9 અને 12 એ પણ 3ની ચાવી લાગુ પડે આપણે પ્રથમ સત્રની અંદર ગણિતમાં જુદી જુદી ચાવીઓનો ઉપયોગ શીખેલા 2 ની ચાવી 3 4 5 6 7 8 9 અને 10 ને છેલ્લે 11 ની ચાવી હતી તો આ ચાવીની પણ જો તમારામાં માસ્ટરી હશે ને તો આ દાખલા તમે ખૂબ સરળતાથી ગણી શકો તો અહીંયા હવે અહીંયા છે 3ની ચાવી લાગુ પડે બીજી રીતે કહું તો 3નો ઘડિયો પણ લાગુ પડે તો 9 એટલે 3 તરી 9 થાય અને 12 એટલે તો કે 4 તરી 12 થાય તો અહીંયા અંશમાંથી અને છેદમાંથી 3 3 દૂર થશે એટલે આપણો જવાબ આવશે અંશમાં આવશે 3 અને છેદમાં જવાબ આવે છે 4 એટલે આપણો જવાબ 3 ના છેદમાં 4 અથવા 3/4 અત્યારે હજી આપણે બીજી એક રીત લઈએ કે 81 ના છેદમાં 108 જેમ ઘડિયો મોટો આવડે 81 એટલે તો કઈ 27 તરી 81 થાય અને 27 ચોક 108 થાય તો અંશમાંથી અને છેદમાંથી 27 દૂર થશે
तो अहीं पण जवाब आपणो मळशे त्रण ना छेद में चार, अंश में आवशे त्रण अने छेद में आवे छे चार। हजी त्रीजी रीते जोईए गुणोत्तर भागाकारनी रीते अहीं जोईए तो 81 भाग्या 27 करी नाखू अने 108 भागाकार में 27 तो एनो जवाब छे ए पण त्रण ना छेद में चार मळे छे। तो अहीं आपणे त्रणेय दाखलानी अंदर जोयुं अत्यारे तमे कोई पण रस्तो अपनावो अहीं दरेक वखते त्रण ना छेद में चार ज जवाब मळे छे। एटले आज रीते दाखलो गणवो एवुं जरूरी नथी, पण तमने अंश अने छेद जे रीते उड़ाड़ता आवड़े ए रीते पण उड़ाड़ी सको छो। तो अहीं आपणो जवाब आवे छे बराबर करीने लखीए, अंश में आवशे त्रण जेम अहीं आवशे चार, तो आ दाखलानो उत्तर 3:4 रहेशे। त्यार पछी दाखला नंबर 7 गुणोत्तर माटेनो दाखलो, 98 अने 63 नो गुणोत्तर शोधो। तो अहीं गुणोत्तर बराबर अंशमां 98 लखवा पड़शे अने छेदमां छे ई 63 लखवा पड़े। पहला होय एने अंशमां लखवाना, छेदमां होय एने पछी होय एने छेदमां लखवाना। बराबर कोना पाड़ामां बंने आवे तो कई 14 + 97 अने अहींया आवशे 9 + 63, 7 चावी लागू पड़े अहीं। तो अंशमांथी अने छेदमांथी अहींथी 7 दूर थाय, तो अहींया जवाब आवे छे आपणो अंशमां आवशे 14 अने छेदमां आवे छे 9। आपणे गुणोत्तरनी रीते आनो जवाब लखीए तो आनो जवाब लखवानो थाय 14 + 9 अहीं पाछळ जशे, तो आ आपणो जवाब थाय। त्यार पछीनो दाखला नंबर 8 छे, 33 किलोमीटर अने 121 किलोमीटर नो गुणोत्तर शोधो। तो अहीं आपणे गुणोत्तर बराबर अंशमां 33 किलोमीटर छे अने छेद माटे 121 किलोमीटर छे। अहीं बंनेना एकम एक सरखा छे ने, तो के हा जो सरखा न होय तो सरखा करवा पड़े। तो अहीं तो बंने एकम केवा छे, किलोमीटर किलोमीटर समान ज छे, एटले आपणा माटे आ दाखलो गणवो खूब सरळ थई जशे। तो अंशमां आवशे 33 किलोमीटर अने छेदमां आवशे 121 किलोमीटर बराबरनी निशानी। हवे कां घड़िया आवड़वा जोईए अने चावी पण आवड़वी जोईए, तो 11 + 33 थाय अने 121 एटले 11 × 11 करो तो पण 121 थाय। हवे अहीं अंशमांथी अने छेदमांथी 11 × 11 दूर थाशे, तो अहीं आपणा माटे अंशमां रहेशे फक्त 3। आ रीते आपणे एने बेसाड़ी दईए उपाड़ीने, अने छेदमां रहेशे 11, तो एने आपणे पण अहीं लई लईए। गुणोत्तरनी रीते आपणे एने लखीए तो आपणे अहीं लखवानुं थाशे 3 + 11 पछी लखाशे। तो आ रीते 8મો દાખલો હતો, હવે આપણે 9મો દાખલો જોઈએ। 30 મિનિટ અને 45 મિનિટનો ગુણોત્તર શોધો। તો અહીં આપણે ગુણોત્તર બરાબર, હવે બંનેના એકમ સમાન છે, તો કે અહીંયા પણ એકમ મિનિટ છે અને અહીં પણ એકમ મિનિટ છે, એટલે આપણે આ દાખલો ગણવામાં સરળતા રહેશે। અંશમાં લખાશે 30 અને છેદમાં લખાશે 45। તો અહીં 30 અને 45 છે એ કોના ઘડિયામાં આવે? બરાબર છે 15ના ઘડિયામાં, આપણે બોલી છીએ 15 × 2 = 30 અને 15 × 3 = 45। અંશ અને છેદમાંથી 15 દૂર થઈ જાય, એટલે આપણે પાસે વધે અહીંયા અંશમાં કોણ રહેશે? તો કે અંશમાંથી આપણે એને 2ને દૂર કરી લઈએ અને અહીંયા બેસાડી દઈએ, છેદમાંથી 3ને ઉપાડી લઈ। હવે ગુણોત્તર માટે લખીએ તો અહીંયા લખાશે 2 / 6 છે પછી લખાય, એટલે કે 3। તો આપણો 30 મિનિટ અને 45 મિનિટનો ગુણોત્તર 2/3 થાય છે, એવું વાક્ય તમારે નીચે લખવું પડે।
विद्यार्थी मित्रों आपणे आ वीडियो भाग नंबर बे हतो, आपणे आना पछीनो वीडियो छे ए त्रीजो निहाळवानो छे, गुणोत्तरना व्यवहारिक दाखलाओ। तमे आ रीतना जे दाखला अत्यारे समझ्या ए ज प्रकारे आवा दाखलाओ छे ए आ वीडियो भाग नंबर 3 मां निहाळवाना छे। आ प्रकरणनी अंदर कुल आवा 15 वीडियो छे, दरेक वीडियो निहाळशो અને આ વિડિયો છે એ તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો। બાય બાય। શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડિયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો।